સરકારથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર ગેસની બોટલનો બ્લાસ્ટ થયો છે તો સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે. વિજયનગરના ગઢવાવ ગામે ઘરમાં ગેસની બોટલનો બ્લાસ્ટ થયો છે તો અંગે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જી લલિત, જણાવશો સાબરકાંઠામાં ગેસની બોટલનો બ્લાસ્ટ થયો છે, શું છે સમગ્ર માહિતી? ચોક્કસ રીતે જણાવી દઈએ. સાબરકાંઠાના વિજયનગરના ગઢવાલ ગામે ગેસનો બોટલનો બ્લાસ્ટ થયો હતો. જમવાનું બનાવતા સમયે બ્લાસ્ટ થયો હતો. ખેડૂત પરિવાર બે જણા ઘરમાં હતા, દરમિયાન બ્લાસ્ટ થયો હતો. બંનેનો બચાવ હાલ તો બચાવ થયો હતો. બ્લાસ્ટ થતા ઘરમાં આગ લાગતા ગુમાવો અને નાગભાગ મચી હતી. આજુબાજુના લોકો દોડી આવી અને આગને બુઝાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. ગ્રામજનો બાર જહેમત બાદ આગ બુઝાવી હતી. ગેસનો બટનનો બ્લાસ્ટ થતા બટનના બે ટુકડા થયા હતા. બ્લાસ્ટને લઈ ઘરમાં બહુ મોટું નુકસાન થયું હતું. ખેડૂતે આગ તૂટી પડ્યો તેવું દ્રશ્ય દેખાઈ રહ્યા હતા. જી લલિત, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ સમગ્ર માહિતી આપી, વિજયનગરના ગઢવાવ ગામે ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો તો જમવાનું બનાવતા સમયે આ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ખેડૂત પરિવારના બે જણા ઘરમાં હતા, તે દરમિયાન આ બ્લાસ્ટ થયો હતો તો જમવાનું બનાવતા સમયે આ બ્લાસ્ટ થયો હતો, પરંતુ બંનેનો આપાત બચાવ થયો છે તો બ્લાસ્ટ થતા ઘરમાં આગ લાગતા બૂમાબૂમ અને નાસભાગ મચી જવા પામી હતી. તો આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો ગ્રામજનોની મહેનતથી આગ બુઝાવાઈ હતી. તો ગેસની બોટલનો બ્લાસ્ટ થતા બોટલના બે ટુકડા થયા હતા તો બ્લાસ્ટને લઈને ઘરમાં મસમોટું નુકસાન થયાના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતના માથે આગ તૂટી પડી છે.